સૌથી પહેલાં તો ઘણા વખતથી મધુરીમાં દિવ્ય ભાસ્કરની મંગળવારની પૂર્તિઓમાં તું જે સ્ત્રીઓ માટે છે એમાં જે લખે છે કાજલે દિવ્ય ભાસ્કરની એ મંગળવારની પૂર્તિમાં જે સ્ત્રીઓ વિશેના લેખો લખ્યા છે એના ટાઇટલ્સ હું વાંચીને આપને સંભળાવું મી લોર્ડ તો પણ તમને ખબર પડશે કે વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ વોટ ઇઝ ધ પર્પઝ એનું એનું લક્ષ્ય શું છે એ શું કરવા માગે છે સૌથી પહેલાં તો એનું ટાઇટલ છે

હા પણ દરેક પ્રેમીને ન પણ હોય કે પછી પત્ની હોય એવા લોકો જ પ્રેમી બની શકે કરેક્ટ શું વાત કરે છે એક ટાઇટલ એવું પણ છે કે લગ્નતર સંબંધની ફરિયાદ કરનાર સ્ત્રીને કકળાટ કરવાનો અધિકાર નથી હા એ તો એ તો બરાબર છે એક્ચુલી સ્ત્રી માત્રને કળાટ કરવાનો અધિકાર નથી એ શું વળી હા આ અચાનક આપણને આપણે કેટલા બધા સરસ મજાના એકદમ મંથર ગતિ વહેતા જતા પ્રવાહમાં સરસ 18મી સદીમાં જીવી રહ્યા છે તું અચાનક બેન 22મી સદીમાં કેવી રીતે લોકોને લઈ આવી શકે એક્ઝેક્ટલી એક ટાઇટલ એવું પણ છે કે દ્રૌપદી સચવાતી નથી ને સીતા જીરવાતી નથી હા એ તો હું હું પણ હું પણ કહેવાનો હતો બોલો દ્રૌપદી જીરવાતી નથી ને સીતા સચવાતી નથી અને બીજું કે સફળ અને પ્રસિદ્ધ સ્ત્રીઓની જિંદગીમાં એકથી વધુ પુરુષો હોય છે આવો સવાલ આપણને કાજલ કરે છે એટલે ઘણીવાર તો મને એમ પણ થાય છે કે મેં સાંભળ્યું છે કે ઘણા લેખકો બીજા લેખનોમાંથી ચોરી કરતા હોય છે જ્યારે ઘણા લેખકો પોતાના જીવનમાંથી ચોરી કરતા હોય છે એટલે તમે શેમાંથી ચોરી કરો છો આ જુદો આક્ષેપ છે મિલોર્ડ આ મૂળ આક્ષેપથી આપણે ના 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 હવે આ સ્ત્રીઓને ભડકાવવાનું તમે 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 સાંભળો એક સબ તમને સંભળાવું એક સેકન્ડ પોતાના જીવનના આધારે જો એ સ્ત્રીઓને ભડકાવતા હોય બુદ્ધિશાળી સ્ત્રી પ્રકૃતિ એ જ અસલામત હોય છે જે છે તે નહીં ટકે એની સમજ એનામાં છે એટલે ટકાવવાના ફાંફા મારવાને બદલે છોડી દેવાનો પ્રયાસ કરે છે એની અંદરની મુલતઃ સ્ત્રી એક એવા પુરુષને ઝંખે છે જે એની બુદ્ધિ આવડત સફળતા અને સુંદરતાની ભીતર ઉતરીને એક તદ્દન અસલામત અને એકલવાઈ સ્ત્રીને પ્રેમ કરી શકે પુરુષો આવી સ્ત્રીઓ તરફ આકર્ષાઈને આવે છે પરંતુ એમની સ્વતંત્રતા અને એમનો મિજાજ પુરુષને સ્થિર થવા દેતો નથી જે ગુણોથી પુરુષ આકર્ષાય છે એ જ ગુણો ધીમે ધીમે પુરુષ માટે સમસ્યા બનતા જાય છે અથવા તો આવી સફળ સ્ત્રી પોતાની જાતને જે રીતે પ્રોજેક્ટ કરે છે એવી એ પુરવાર થતી નથી એટલે પોતે જેની કલ્પના કરી હતી એ સ્ત્રી આ નથી એમ માનીને પુરુષ પોતાની જાતે દૂર થઈ જાય છે સ્વમાની સ્ત્રી કે સ્વતંત્ર સ્ત્રી માટે કોઈ એને તરછોડે કે છોડી જાય એ વાત સ્વીકારવી અઘરી છે એટલે સંબંધ સડી જાય ત્યાં જ એ સ્ત્રી એને સાજો કરવાને બદલે એને સેડેટિવનો ઓવરડોઝ આપીને મૃત્યુના મોઢામાં ધકેલી દે છે ઊંઘમાં સરી પડેલો સંબંધ ક્યારે શ્વાસ છોડી છોડી જશે એની પુરુષને કદાચ જાણ નથી થતી પરંતુ સ્ત્રી એના છેલ્લા ડચકા સુધી યાતનામાંથી પસાર થતી રહે છે દરેક બુદ્ધિશાળી અને સફળ સ્ત્રી માટે એનું સુખ વહેંચવા એનું દુઃખ રડવા એની એકલતાને ભરવા એની અસલામતીને સંભાળી લેવા એના સપનાને વહેંચવા કે એની અણસમજને સમજવા માટે એક મને તો લાગે છે એક એક પુરુષની જરૂર હોય છે પણ ધીરે ધીરે એને એવું સમજાય છે કે આ બધું એને એક જગ્યાએથી નહીં મળે સાંભળો આ ધીસ ઇઝ વેર હસી શકાય કઈ વાંધો નહીં એ એક પછી એક સંબંધમાં માટે પ્રવેશે છે ધારદાર તલવારની જેમ આરપાર વિંધીને પેલી તરફ બહાર નીકળી જાય છે એની તેજ ધારથી આકર્ષાતા પુરુષ એવું ભાગ્ય જ સમજી શકે છે કે ધારદાર હોવું એની સફળતા કે સિદ્ધિ નથી એ એનું દુર્ભાગ્ય છે એક મિનિટ મને મારો આરોપ પૂરો કરી લેવા દે આ લખીને એ તમામ અત્યારે જે સમાજમાં આપણે રહીએ છીએ બધી સ્ત્રીઓને એક સાથે બે વસ્તુઓ બતાવે છે એક તો એક એ બધી આટલી બુદ્ધિશાળી કે આટલી સમજદાર સ્ત્રીઓ નથી કારણ કે નેચરલી એમના જીવનમાં આવા પ્રોબ્લેમ્સ નથી અને બીજું કે આ દરેકે દરેક જે વસ્તુઓ એણે કહી કે ભાઈ એની અસલામતીની સંભાળ રાખવા કે એનું દુખ રડવા કે એનું સુખ વેચવા હેલો એ રીતે હું કોર્ટમાં છું પછી ફોન કર જો આ મને મને ગમતું ઘણાને નથી ગમતું આવો હોવું જોઈએ અને પાછું એમ પણ સમજાય કે આવું કેવી રીતે થઈ શકાય આ શક્ય નથી એટલે સ્ત્રીની પુષ્ટિ કરવાને બદલે એને એકચ્યુઅલી સધિયારો આપવાને બદલે એ એ સ્ત્રીને જ વધારે ને વધારે નિરાશ કરતી જાય છે પોતાના સ્ત્રીવાચકોને જ વધારે ને વધારે નાસીપાસ કરતી જાય છે અહીં મારે કહેવું છે વાત એ છે કે હું એમને એમના ઘેરથી નીકળવાનું કહું છું રસ્તો પણ બતાવું છું પછી ચાલવું તો એમણે જાતે જ પડે એક ભાઈએ બૂટ ખરીદ્યા અને બૂટ ખરીદીને પછી હાથમાં લઈને કહ્યું કે આ ચાલશે એટલે દુકાનવાળાએ કહ્યું કે ના પહેરવા તો પડશે ના પણ મારું મારું કહેવું એ છે બૂટ એની જાતે નથી ચાલતા તમે પગમાં પહેરો તો જ ચાલે ના પણ એટલે સ્ત્રીને તું પગ સમજે છે કે બૂટ બૂટ પહેરેલા પગ પણ સ્ત્રીઓ બૂટ સ્ત્રીઓ પણ બૂટ પહેરે બરાબર છે પણ આમાં મુદ્દો એ જ છે કે પોતાની અસલામતી વિશે સંભાળ લેતો લેવી કે પોતાના દુઃખ રડવા કે પોતાનું પોતાની એકલતાને ભરવી આ બધા પ્રોબ્લેમ્સ માત્ર સ્ત્રીઓના જ નથી હોતા એ પુરુષોને પણ હોય છે તો લખો ને અમે ક્યાં ના પાડી ના ના કોઈને રોકતા નથી આમાં એમ છે કે એવો એક પુરુષ જ્યારે એક પછી એક

હા પણ એ અર્ધસત્યનો પીસ વાંચ્યો છે એની આગળ પણ એક પીસ છે જે તેમ બહુ જ કન્વીનિયન્ટલી નથી વાંચ્યો દરેક કામના ઈએમઆઈ હોય એ ઈએમઆઈ તમારે ધીરે ધીરે ભરવા પડે અને ઈએમઆઈ નો પીસ તે નથી વાંચ્યો મિલોડ અર્ધ સત્ય છે